सी मैं कोरोना वायरस जारी इंडिया में दस्तक दीधी तीदारथी सक्रिय एवं अमरा भारतीय जनता पार्टी ना प्रमुख श्री दिलीप सिंह राठौर साहेब नु एवं सूचन कि आपरे फिजिकल ग्राउंड पर फेस मास्क होय पीपीई किट होय के अनाज नी किटो नु वितरण अने बधु घणु कर्युं पर धर्मेंद्र सिंह लोकोना मानस जीवन पर पण खूब मोटा फेरफारो ने लईने अमुक तनाव अने टेन्शनो थया छे इने लईने गृहजीवन में अने आत्महत्या सुधीना किस्साओ वधा छे मानस जीवन पर गंभीर असरो पड़ी छे तो ये क्षेत्रनी अंदर पर कोई सारा साइकेट्रिस्ट डॉक्टर होय तो आपणे अने परिस्थिति ने केटली हरवाशथी लई शकाय अने शुं थई शके ए बाबते कोई सारा डॉक्टरो ने भेगा करी एक परिसंवादनु आयोजन करवुं जोईए एवुं श्री दिलीप सिंह नुं सूचन हतुं। एने लई आजे तरसाड़ीना श्री डॉक्टर पूर्वेश चौहान साइकोलॉजिस्ट पण आपणी वच्चे उपस्थित छे त्यारे श्री दिलीप सिंह जी अने डॉक्टर साहेब आ एक अगत्यना विषय पर आपने प्रकाश पाड़शे। नमस्कार, हूँ दिलीप सिंह राठौर प्रमुख सूरत जिला भाजप। छेल्ला 40-42 दिवस थी कोरोना वायरस की महामारी ना संक्रमण ना अनुसंधान में समग्र सूरत जिला नी अंदर घणा बधा लोको साथे टेलिफोनिक वात थई छे, घणा साथे रूबरू मळवानुं पण थयुं छे अने सोशियल मीडिया द्वारा पण केटलीक बाबतो मारा ध्यान पर आवी छे अने एटला माटे मनोचिकित्सक डॉक्टर चौहान साहेबनो संपर्क करीने ए प्रश्नोने जाणवानो અને એનો ઉકેલ શું છે એના પ્રયત્નના ભાગરૂપે ડૉક્ટર ચૌહાણ સાહેબની મુલાકાત ગોઠવી છે। ત્યારે મહત્વના બે મુદ્દા છે, એક તો લોકોની અંદર કોરોના વાયરસની જે બીમારી છે એનો માનસિક ડર છે કે મને બીમારી લાગી જશે, મને બીમારી લાગી જશે, તે કા ડરનો ભાવ પેદા થયો છે। અને બીજો જે ભય છે, બીજી જે માનસિકતા છે એ એવી છે કે આ લોકડાઉનના પગલે સમગ્ર દેશ લોકડાઉનમાં છે, ઉદ્યોગ ધંધા દુકાનો નોકરી આ બધું બંધ છે, એની સાથે સાથે ખેડૂતોની જે ખેત પેદાશ છે એને પણ બજારની અંદર વેચવાની તકલીફ પડે છે। ત્યારે આવા બધા સંજોગોની અંદર ભારતનું આર્થિક ભવિષ્ય શું અને ભારતની સાથે મારા કુટુંબનું આપણું આર્થિક ભવિષ્ય શું આ પ્રશ્ન પણ ઘણાને ઉદ્ભવે છે। ત્યારે એને લઈને પણ આપણે જે કંઈ પ્રશ્નનું નિરાકરણ આવે અથવા તો વ્યૂ છે તે વ્યૂ પોઈન્ટ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। તો સૌ પ્રથમ ડૉક્ટર સાહેબને આપણે કોરોના વાયરસ નો જે ભય છે એની માનસિકતામાંથી કઈ રીતે બહાર આવી શકાય એ સમજાવે એ માટે આપણે એમને વિનંતી કરીશું। ડોક્ટર ઉર્વશ ચૌહાણ, સાયકોલોજીસ્ટ અને થેરાપિસ્ટ। અતિ આનંદની વાત એ છે કે જ્યાં ગ્રાઉન્ડ લેવલ પર આટલી સારી રીતે કામગીરી થતી હોય, જ્યાં કીટ વિતરણ થતું હોય, માસ્કનું વિતરણ થતું હોય, લોકોને સમજવાનો પ્રયત્ન થતો હોય અને સાથે સાથે લોકોની માનસિકતા સમજવાનો પ્રયત્ન થતો હોય, ખૂબ જ સાચી અને સરળ વાતો આપણે દરરોજ રોજિંદા જીવનમાં ફેસ કરીએ જ છે કે કોરોના મહામારીના કારણે ક્યાંક નાણાકીય પ્રસંગો આર્થિક બાબતોની મૂંઝવણ હોય જ ને હોવી જ જોઈએ,
परंतु एनी साथे साथे आजे दरेक ने व्यक्तिगत जीवन मा मानसिक स्थिति पण क्यांक बगड़ी छे। पण मानसिक स्थिति बगड़वी ए कोई मोटी वात नथी। जो सामान्य रीते लॉजिकल रीते रेशनलाइज रीते जो आपणे विचारीए तो आपणे पोते ज एनो अनुभव करीशुं कि जे डेथ रेशियो छे, जे एक्सिडेंट मा मरनारा व्यक्तिनो डेथ रेशियो छे, जे बीजी कोई मानसिक बीमारी करता एटलो गंभीर नथी। એટલે માનસિક બીમારીથી મરનારા ડેથ રેશિયો કરતા એક શારીરિક ડેથ રેશિયો ખૂબ જ વધારે પડતો હોય, પરંતુ આ બંને જોડતી કડી એટલે કે આર્થિક બાબત અને માનસિક બાબત આ બાબતને સમજવી ખૂબ જરૂરી છે। પહેલા જેવી રીતે સાહેબશ્રીએ કીધું કે આ મહામારીની અંદર દરેકને નાણાકીય પ્રશ્ન તો છે જ અને સાથે સાથે ભય પણ છે। કુદરતે આપણને વ્યક્તિના જીવનમાં ક્યાંક ભય આનંદ કાળજી બહુ બધી એવી ફિલિંગ્સો આવી છે, જે ફિલિંગ્સ ક્યાંક ને ક્યાંક એવી ઘટના બને છે જે ઘટના બનવાને કારણે વ્યક્તિને એલર્ટ કરે છે। હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું। જો હું ફોર વ્હીલ લઈને જઉં છું અને 80 કિલોમીટર પર મારું ફ્યુલ પતી જવા માટે છે, ત્યાં મને એક મારું ફોર વ્હીલનું ઇન્ડિકેટર મને એક ઇન્ડિકેટ કરે છે કે હવે તમને વધારે જઈ નહીં શકો। હવે અહીંયા એ સમજવાની જરૂર છે કે હું ફક્ત ઇન્ડિકેટર ઉપર જ જો મારો વિચારને હું અટકાવી દઈશ તો, પરંતુ હું એના માટેના રસ્તા શોધીશ। આ ચિંતા સર્વસામાન્ય છે, જ્યાં મને કોઈ પણ સિચ્યુએશનમાં ઘટના થાય છે તો ચિંતા થવાની જ છે। માણસને આ બધું ઇનબિલ્ટ છે। કોઈ તમને જોક્સ કહેશે તો તમને હસવું આવશે, કોઈ તમને ગાળ દેશે તો તમને ગુસ્સો આવશે, કોઈ તમને કાળજી લેશે તો તમને એના માટે સ્નેહ થશે જ। અને જ્યાં કોરોના મહામારીના કારણે જ્યાં મારી આર્થિક સ્થિતિ બગડી છે ત્યાં મને ચિંતા ભય અને વધારે પડતું ચિંતા થવાના સ્વાભાવિક કારણો છે। પરંતુ મને અહીંયા એક એક્સપર્ટની નજરે એટલું જ કહેવું છે કે આ બધી જ પરિસ્થિતિમાં ક્યાંક મને કોરોના સે ડરો ના, અપના ફોકસ ચેન્જ કરો ના, ક્યાંક ફોકસ ચેન્જ કરવાની જરૂર છે। જ્યાં હું આખો દિવસ ખાલી પ્રોબ્લેમ ઉપર વિચાર્યા કરવા કરતા પ્રોબ્લેમના સોલ્યુશન ઉપર જ્યાં નહીં વિચારું તો આ સમસ્યા મને અતિ ગંભીર લાગશે। એટલે એના માટે જે વરી થાય છે એ સ્વાભાવિક છે અને એ તો થવી જ જોઈએ અને એ તો હોય જ, આ એટલું જ કોમન છે। પરંતુ આ પરિસ્થિતિમાંથી કેવી રીતે નીકળવું એના માટેની કેટલીક હું તમને બે ટિપ્સ બતાવીશ। એક પહેલી કે હું આ પરિસ્થિતિમાં શું કરી શકું એમ છું, કંઈ કરી શકું એમ છું તો તરત એટલે કે આપણું બ્રેઇન જે બહુ જ કસ્ટમાઇઝ છે, જે બહુ જ ફ્લેક્સિબલ છે, હું તમને એવું કહીશ કે અત્યારે કોરોના માટે વિચારશો જ નહીં તો તમને પહેલો જ વિચાર કોરોનાનો આવશે। તમને શું દરેકને આ જ વિચાર આવશે, તો વિચાર તો વ્યક્તિને 60,000 આવતા હોય દિવસ દરમિયાન, પરંતુ એ વિચારમાંથી મને કયો વિચાર પકડવાનો છે। એટલે કે આ કોરોનાનો ભય આ જે છે એની સામે હું કેવી રીતે ડીલ કરું છું, તો આ પરિસ્થિતિમાં શું કરી શકાય એમ છે, તો એટલું જ સામાન્ય હાથ વારંવાર ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું, મને માસ્ક પહેરવા, આ બધી જ કાળજી જેમાંથી હું એકદમ ઇઝીલી બચી શકું એમ છું અને એમાં બહુ ખર્ચ પણ નથી, જ્યાં મને સ્વયં શાસિત એટલે સ્વયં સંચાલિત ડિસિપ્લિન જ્યાં હું મેન્ટેન રાખું છું ત્યાં હું આને આમંત્રિત કરતો જ નથી, એટલે કે કોરોનાને હું આમંત્રિત કરતો જ નથી। તો જ્યાં મારો ફોકસ ચેન્જ કરવાની જરૂર છે એ મારું ફેમિલી, મારા પેન્ડિંગ કામ, મારા ઇન્ટરેસ્ટ ઓફ એરિયા, મારી સ્કિલ્સ, મને ગમતું કામ, મને મ્યુઝિક કયું સાંભળવું છે, ફોન દ્વારા લોકોની કાળજી કેવી રીતે લેવી છે, અસંખ્ય એવું જ્યારે પોતાનું સેલ્ફ એનાલિસિસ કરીશું ત્યારે આપણને ધ્યાનમાં આવશે કે અરે બાપરે આ તો આટલું જ સરળ હતું, હું વગર કામનું આટલા પૂરતો જ ચિંતા કરતો હતો। જ્યારે બાળક 10મામાં હોય ત્યારે 10મામાની એક્ઝામ પહેલાં લોકોને સર્વસામાન્ય આવી ચિંતા હોય, પણ જેવી એક્ઝામ પૂરી થઈ જાય પછી ચાલો પાર્ટી, ચાલો આપણે આ કરીએ, સેલિબ્રેશન કરીએ, મામાના ઘરે જઈએ, મામાના ફ્રેન્ડને ઇન્વોલ્વ કરીએ, કોઈ આપણા કલીગ્સને ઇન્વોલ્વ કરીએ, શું નથી કરતા। તો એક કોઈક સિચ્યુએશનમાં આપણે પાસ થઈ જઈશું પછી એના સેલિબ્રેશનના દિવસો આવવાના જ છે, પરંતુ હું ખાલી પ્રોબ્લેમ ઉપર વિચારી રાખીશ તો એમાંથી બહાર નહીં નીકળી શકાય। બીજી વસ્તુ કે જ્યારે ઘણી બધી વખતે અમારી પાસે આવા બહુ બધા કોલ્સ આવતા હોય કે જ્યાં લોકો પેનિક થઈ જતા હોય, એટલે કે જે શરૂઆતમાં જ મેં આપને કીધું કે ચિંતા થવી સામાન્ય છે, પરંતુ આ ચિંતા જો વધારે મોટું સ્વરૂપ લઈ લે
તો એ એક ડિસઓર્ડરનું નામ લઈ લે છે. તો એ ત્યાં સુધી ના પહોંચું, હું પેનિક ના થઈ જાઉં, એ સિચ્યુએશનમાં ખડબડાઈ ના જાઉં, એ સિચ્યુએશનમાં મને શું કરવું જોઈએ? તો જે મેં શરૂઆતમાં જ તમને કીધું કે મારો ફોકસ ચેન્જ કરવો જોઈએ, જ્યાં મને સાંજ પડતા ખૂબ ગભરામણ થાય છે, પસીનો થાય છે, મને લાગે છે મારા હાર્ટબીટ બહુ વધી ગયા છે, મને લાગે છે મારો જીવ જતો રહેશે, હું કોરોના ટેસ્ટ કરવા માટે જતો રહું છું. ડોક્ટર કહે છે નથી, તને પોઝિટિવ નથી, આ હવે તું તારી રોજિંદી જીવન દરમિયાનની લાઈફ ઇઝીલી જીવી શકે છે, પરંતુ આ વિચાર મને જતો નથી. તો એવા સમયે મને શું કરવું જોઈએ? ફોકસ ચેન્જ કરવો જોઈએ, ગમતા કામમાં ફોકસ ચેન્જ કરવો જોઈએ. અને કદાચ આ ક્ષણ જેમાં હું વધારે પેનિક થઈ જાઉં છું, એ સિચ્યુએશનમાં હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે કદાચ હું એ સ્થિતિમાં વધારે ગંભીર થઈ જાઉં છું ત્યારે હું ફોકસ ચેન્જ કરું. એટલે કે સપોઝ હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું તો હું કહું કે આ પેન તરફ મારો ફોકસ લઈ જાઉં, આ પેન કેવી છે, એનો રંગ કેવો છે, એ કઈ સ્ટીલ બોડીની બની છે, એનું નામ શું છે, કેટલી ગ્રીપ હશે આની, કોણે કોણે મેન્યુફેક્ચરિંગ કર્યું હશે, આપણી પાસે કેવી રીતે આવ્યું હશે, એવું અસંખ્ય. કદાચ તમે બહેન છો, ઘરમાં કામ કરો છો અને તમને વધારે ગભરામણ ચિંતા થાય છે, તો તમે એવું પણ કરી શકો કે ઘરના આજુબાજુની જે વસ્તુઓ છે એના પર ફોકસ ચેન્જ કરો. બીજી વસ્તુ બહુ જ મહત્વની કે હું કેવી રીતનું બોલું છું અને કેવી લાગણી અનુભવું છું. મારા રોજિંદા જીવનમાં જ્યાં હું મારા ઘરમાં લોકડાઉન કરતા પણ મને એવો શબ્દ યાદ આવે છે કે સ્વ આશ્રિત ઘર, હું એક સ્વ આશ્રિત સેફ ઝોનમાં છું, તો મને ચિંતા કરવાનું કારણ શું? જ્યાં કદાચ ગુફાની બહાર એક બકરી હોય અને ગુફાના બહાર બકરી બેઠી હોય અને એની બહાર જો વાઘના પંજા પડ્યા હોય તો કોઈ પણ શિકારી કરવા આવે તો એને લાગે જ કે અહીંયા તો વાઘ છે ભાઈ, એ સેફ છે. જ્યાં આપણી સરકાર આપણા માટે આટલા પ્રિકોશન લઈ રહી છે, આટલી કાળજી લઈ રહી છે, એના માટેના આટલા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પ્લાન કરી રહ્યા છે, ત્યાં હું સેફ છું. જ્યાં અધર કન્ટ્રીઝમાં અથવા બીજે બધે જોઈશું, જ્યાં નજર નાખીશું તો આપણને ધ્યાનમાં આવશે કે હું સેફ છું. ચોક્કસ આ સમય છે, આ ભય છે, પણ આ ફિલિંગ્સ છે, ફેક્ટ નથી. મારું માનવું છે એવું નથી, મારી લાગણી છે. તો મારી લાગણી ચિંતિત હોઈ શકે, પણ મારું માનવું અલગ પણ હોઈ શકે. જ્યાં એઝ અ જ્યારે હું એક્સપર્ટ તરીકે તમને કહું કે મારા ઘરમાં બાળક છે, મારા ઘરમાં વયવૃદ્ધ છે, પણ હું એની સામે કેવી રીતે રોલ પ્લે કરું છું? મારું બાળક આવે છે અને ક્યાંક એ પેપર લઈને આવે છે બહારથી, જ્યારે હું વ્યસ્ત હોઉં ત્યારે હું એની સામે રિએક્ટ કેવી રીતે કરું છું? હું એને કહું તને ખબર નથી પડતી અત્યારે કેટલી મોટી મહામારી છે, તને આટલી બધી ચિંતા ખબર નથી શું ચાલે છે દુનિયામાં, જા તરત હાથ ધોયા. મને આટલું બધું પેનિક અથવા મને આ રીતે વાત કરવાનું એઝ અ પેરેન્ટ્સ કામ જ નથી. કદાચ હું એને કહીશ કે બેટા શું ભૂલ થઈ તારાથી, તને શું કાળજી રાખવી જોઈએ, તું ધ્યાન રાખીશ, તને યાદ આવ્યું તને ડેડીએ શું સમજાવ્યું હતું, જા પહેલા પેપર મૂક અને પહેલા હેન્ડ વોશ કરી આવ. કેટલું કોમન અને ઇઝી છે, પણ હું એને કેવી રીતે જોઉં છું? કારણ કે બાળકોમાં સાહેબ આપણે જોયું છે કે બાળકો ફિલિંગ સાથે જોડાયેલા હોય, એ લોકો પોતાના થિંકિંગ ઉપર કામ નથી કરતા. એ લોકોને તમે જેવી રીતે એઝ અ પેરેન્ટ્સ અથવા એનાથી એડલ્ટ જે રીતે વાત કરતા હશે એ જ એની સાથે જોડાયેલું હશે. 18 વર્ષની ઉપર વ્યક્તિ થોટ સાથે જોડાય, એટલે કે આપણે બધા જે સર સાથે અમને ચર્ચા કરીએ છીએ ત્યાં આપણે વિચારીએ છીએ શું થશે, મારી આજીવિકા અટકી જશે, જેના પર સર ખૂબ સારી રીતે વાત કરવાના છે, તો આપણું થિંકિંગ ઉપર કામ કરવાના છે. પરંતુ મને આશા છે કે આપ આ વસ્તુને સમજો કે જ્યાં મારા થોટને બદલવાની જરૂર છે, મારા ફોકસને ચેન્જ કરવાની જરૂર છે, મારા ઇમોશન્સને એક્સ્ટ્રીમ લેવલ પર ન વિચારતા એક હું કોપિંગ તરીકે હું આમાંથી બહાર નીકળવા માટે શું કરી શકું, એ રસ્તાઓ જો હું ફોલોઅપ કરીશ તો એકદમ ઇઝી છે. તો આ એકદમ સર્વસામાન્ય વાત છે સર, પણ એની સાથે એટલો જ મહત્વનો મુદ્દો જે નાણાકીય રીતે પણ જોડાયેલો છે, મારી આજીવિકા માટે પણ જોડાયેલો છે. તો હું સાહેબને વિનંતી કરીશ કે સાહેબ એમના માટે પણ તમે પોતાનું એક મંતવ્ય મને જણાવો કે એનું શું ઓવરવ્યૂ હોઈ શકે. બોલપેનના દાખલા સાથે ખૂબ સરળતાપૂર્વક
સમજાવી છે, ખૂબ ખૂબ આભાર. અને આપણે સૌએ પણ ડૉક્ટર સાહેબના જે દાખલા સહિતના, ઉદાહરણ સહિતના જે આપણને સમજાવવાના પ્રયત્ન છે, આપણે પણ એને સમજીએ અને એને ફોલો કરીએ તો ઘણી બધી ચિંતામાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. ડૉક્ટર સાહેબે આર્થિક બાબતની વાત કરી. ડૉક્ટર સાહેબ, પહેલી વાત તો હું કહી દઉં છું કે હું કોઈ અર્થશાસ્ત્રી નથી, અર્થશાસ્ત્રનો નિષ્ણાત નથી. એક વાત ચોક્કસ છે કે હું આશાવાદી છું, જીવનમાં ક્યારેય નિરાશાવાદી નથી. અને એ બેઝ પર હું તમને એક બે વાત કરવાની પ્રયત્ન કરીશ કે આજે આ લોકડાઉનના પગલે ઉદ્યોગ ધંધાઓ બંધ થયા છે, દુકાનો બંધ છે, એને કારણે રોજગારનું સર્જન ઓછું થયું છે. એની સાથે સાથે ખેડૂતોની જે એ ધાન્ય પાક હોય કે શાકભાજીના પાક હોય, ફળના પાક હોય, એ બધાનું વેચાણ પણ ઓછું થયું છે, એટલે એના નિકાલનો પણ પ્રશ્ન છે. આવા બધા પ્રશ્નો છે જ, પણ ઘણીવાર જીવનમાં આવા બધા પ્રશ્નો તો આવતા હોય છે. અને સાચી વાત કહું તો એવી સમયે આ કોરોના વાયરસ આવ્યો છે કે દેશનું અને ખરેખર કોરોના વાયરસના અનુસંધાનમાં વિશ્વનું સુકાન આજે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સંભાળી રહ્યા છે. એટલે મને તો પાકો વિશ્વાસ છે કે અર્થતંત્રનું ગાળું ફરી પાછું પાટે ચડવાનું જ છે. પણ હું બીજે તમને એક વાત કહું કે દેશના હજારો લાખો વર્ષનો ઇતિહાસ છે, કોઈ એક બે વર્ષનો ઇતિહાસ નથી. એટલે હજારો વર્ષની અંદર આવું જો એકાદ વર્ષ જો મંદીનું આવે, એ સેકન્ડના હજારોમાં ભાગ પણ નથી, આ એક વર્ષ પણ નીકળી જવાનું છે. આ એક વાત છે. બીજી વાત, જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે મને પોતાને પણ કે ભાઈ ચીજ વસ્તુઓ મળશે કે નહીં મળશે, એટલે મેં મારી ધર્મપતિને પૂછ્યું કે આપણા ઘરમાં, કારણ કે અમારે તો ગામડાનું વાતાવરણ એટલે આખા વર્ષનું ભરી લેતા હોય છે, ચોખા હોય, ઘઉં હોય, દાળ હોય. તો ભાઈ મેં પૂછ્યું કે ભાઈ ચણાની દાળ છે, મગની દાળ છે, તુવેરની તુવેર છે, એના બાકરા પણ છે, એટલે ચાલો કંઈ વાંધો નહીં, મહિનો દોઢ મહિનો બે મહિનો આપણે શાકભાજી વગર પણ ચલાવી દેશે. આ માનસિકતા અમે ત્યારે બનાવી લીધેલી, વાસ્તવમાં ત્યાર પછી એ માનસિકતાથી ઉલટું શાકભાજી પણ સરળતાથી મળ્યું અને બધી જ ચીજો શું, એટલે એ મળ્યું એ તો લક્ઝરી છે. સાચી વાત. એટલે આપણી માનસિકતા ક્યાં સેટ કરીએ છીએ, પ્રશ્ન ત્યાં પણ આવે કે ભાઈ દાળથી બાકરાથી કે કઠોળથી ધાન્યથી ચલાવી લેવાનું, અને એ માનસિકતાથી એના કરતાં વધારે મળ્યું એ લક્ઝરી છે. આ માનસિકતા પણ કઈ રીતે સેટ કરી એના પર પણ આપણા સુખ દુઃખનો ગમાણ ગમાણ આધાર હોય છે. બીજી વાત કે જે આર્થિક બાબતની વાત છે, તો આ લોકડાઉનના સમયમાં એક વાત આપણને બીજી પણ સમજવા મળી, એ આળવાત તમને કહી દઉં, એ આર્થિક સ્થિતિ સાથે પણ સંકળાય છે કે પેટ્રોલનો ખર્ચો, ડીઝલનો ખર્ચો ઓછો થયો. બીજું, સિનેમામાં જતા હતા એ ઓછું થયું. ત્રીજું, આપણે જે બહારનું એ કંઈ પિઝા ખાતા હોય કે બર્ગર ખાતા હોય કે જે હોટલોની અંદર ખરેખર તો આપણે શરીરને બગાડવા જતા હોય હું એવું માનું છું, તો એ પણ ઓછું થયું, એ બધો ખર્ચો ઘટ્યો. તો વાસ્તવમાં ઘર ખર્ચ ઓછો થયો છે. એની સામે બેનિફિટ તમે જુઓ કે આ તરસાડી નગર છે, લગભગ ધર્મેન્દ્રસિંહ 201 ડૉક્ટર સાહેબો હશે ને, ઓપીડી નાનું મોટું દવાખાનું ચલાવતા, 200-250 ડૉક્ટર મિત્રો ઓપીડી ચલાવે છે. આ પીરિયડ દરમિયાન બંધ રહ્યા, પણ જે અગાઉની સમયની અંદર દવાખાનાઓ ઉઘડાતા હતા,
દર્દીઓથી ઉભરાતા હતા અને આકસ્મિક કેસો બનતા હતા. આ છેલ્લા એક માસ દરમિયાન મેં એક પણ કિસ્સો એવો નથી જોયો કે એકદમ કોઈનું અંગ જૂઠું પડી ગયું કે સ્ટ્રોક આવી ગયો હોય કે. એટલે વાતાવરણની જે આપણે ખોરાકની અસર થઈ આપણા શરીર પર પણ થઈ છે. એટલે માંદગીનું પ્રમાણ આ માત્ર એક જ મહિનામાં ઘટી ગયું. બીજો એક પોઝિટિવ પોઈન્ટ કહું કે 1984થી આપણે ગંગાને નદીને ગંગા માને શુદ્ધ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. અત્યારે પણ નમામિ ગંગાનો પ્રોજેક્ટ કરોડો રૂપિયા લાખો રૂપિયા આપણે ખર્ચે છતાં પણ આપણે એક ગંગા માને સાફ પૂરેપૂરી ન કરી શક્યા. આ એક જ મહિનાની અંદર ન કે માત્ર ગંગા માતા આખા દેશની નદીઓ શુદ્ધ થઈ ગઈ. આખા દેશની નદીઓનું પાણીનું શુદ્ધિકરણ થયું. એની સાથે સાથે જે હવામાં ઓક્સિજનની કમી અને પ્રદૂષણ પોલ્યુશનની માત્રા આ બધા માટે કરોડ રૂપિયા પ્રદૂષણ બોર્ડ દ્વારા આપણે ખરીદ્યા હતા. એને કઈ રીતે કંટ્રોલમાં લાવી શકાય? અમદાવાદમાં મેં સાંભળેલું કે ભાઈ જ્યાં 450ની માત્રા હતી અત્યારે 45-50ની માત્રા આવી ગઈ. એટલે પર્યાવરણની પાછળ ઘણા બધા પૈસા ખર્ચો કર્યા પછી પણ પ્રદૂષણનું સ્તર નીચે નહોતું હતું. એક જ મહિનાની અંદર 50 પર આવી ગયું. આપણે ન્યૂઝમાં સાંભળ્યું છે કે ભાઈ જલંધરથી હિમાલયના દર્શન થતા થઈ ગયા, પલનપુરથી આબુ અંબાજીના દર્શન થતા થઈ ગયા. અને જેનો ઉલ્લેખ તો આપણે લગ્નના ગીતોમાં છે, અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો. તો ત્યાંના લોકોને એવું કહે છે કે ભાઈ ઈડરિયો ગઢ તો એટલો સુંદર દેખાય છે હવે એકદમ નરી આંખે. તો આપણને ગુમાવવાનું તો છે જ, પણ એની સાથે મેળવ્યું પણ છે. જે કદાચ વર્ષોના પ્રયત્નો પછી વજનનું પટળ હોય ઘણું બધું મેળવ્યું પણ છે. તો તમે જે માનસિકતાની વાત કરી એ ફોકસ બદલવાની જરૂર છે. ફોકસ સમસ્યાઓ તરફ જ રાખીએ તો એ આપણને નુકસાન કરતા છે. તો સમસ્યાની સાથે કોઈ પણ વસ્તુના બે પાસા, સારા ને અડધા પાસા હોય છે. તો આપણે જે સારું પાસું છે એનો પણ વિચાર કરવો જોઈએ. હવે મેં તમને નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાત કરી તો મેં અગાઉ પણ કહ્યું કે હું અર્થશાસ્ત્રી નથી, પણ મારા મનમાં જે આવી જે વાત ચાલે છે તે હું આપને શેર કરવાનો પ્રયત્ન કરું છું કે હાલના સંજોગોની અંદર વિશ્વનું વાતાવરણ એવું છે કે દુનિયાના તમામ દેશોની અંદર ચીન પ્રત્યે અવિશ્વાસનો ભાવ છે, સરકારોને પણ અને દુનિયાની પ્રજાને પણ. કારણ કે ચીને જે રીતે આ કોરોના વાયરસની બાબતમાં એ ડુપ્લિકેટ કીટો મોકલવાની બાબત હોય કે એને એની પર આક્ષેપ પણ કરવામાં આવે છે કે ભાઈ વુહાનથી જ આ કોરોના વાયરસ નીકળ્યો, એમણે એની લેબોરેટરીમાં એને ઉત્પન્ન કર્યો છે. એટલે આ બધાને કારણે ચીન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ વધ્યું છે. બીજી વાત કહું કે હવે ચીનની સાથે શ્રમિક વર્ગ, શ્રમ બળ જો દુનિયામાં સૌથી કોઈની પાસે હોય તો એ ભારત પાસે છે. અને આપણે ન્યૂઝ પણ સાંભળતા શરૂ થઈ ગયા છે કે ઘણી બધી જાપાનની કંપનીઓ, અમેરિકાની કંપનીઓ, યુરોપની કંપનીઓ, જર્મનીથી લઈને ઇંગ્લેન્ડથી લઈને એ બધી કંપનીઓ હવે ત્યાંથી ઉચાળા ભરવા માંગે છે આ બધા સંજોગોની અંદર. એની સરકારો પણ એવું ઈચ્છે છે. હવે એમણે રોકાણ કરવું હોય તો માનવ બળની રીતે ક્યાં જવું પડે? સાચી વાત, ભારત આવવું પડે. અને નરેન્દ્રભાઈએ જે આ કોરોનાના સમયમાં પણ જે દવાઓ મોકલી કે બીજા દેશોને આ કોરોનાની સામે લડવાની અંદર મદદ કરીને જે વૈશ્વિક નેતાની જે છબી ઊભી કરી છે અને ભારતની જે પરાપૂર્વની જે એક બંધુ વિશ્વ બંધુત્વની ભાવના છે અને ભારતની પ્રજા પ્રત્યે જે વિશ્વાસની ભાવના છે, ત્યારે એ બધા લોકોને આકર્ષણ હવે કદાચ થોડોક શ્રમ મોઘો પડે તો પણ ભારત તરફ આવવાના છે આવું મને લાગે છે. એ લોકો ભારત તરફ આવવાના છે. એવા સંજોગોની અંદર એનો લાભ કેવી રીતે લેવો, આ તકનો ઉપયોગ કેવી રીતે કરવો, નરેન્દ્રભાઈ તો જાણે જ છે, એ તો કરવાના જ છે. ગુજરાત સરકારે પણ યુનિવર્સિટી લેવાના પ્રયત્નો ચાલુ કરી દીધા છે. પણ આપણે જો એક નાનકડા વેપારી હોઈએ તો એમએસએમઈના નાનકડા ઉદ્યોગપતિ હોય તો મોટા ઉદ્યોગો હોઈએ તો આપણે એનો આ તકનો લાભ કેવી રીતે લઈએ? તો પહેલા નંબરની વાત તો એક આપણે આપણો ધંધો પ્રમાણિક નથી કરવો પડશે.
હાલમાં જે પરિસ્થિતિ છે કે આપણે ત્યાં કોઈ પણ ઓરિજિનલ બ્રાન્ડ વસ્તુ હોય તેની ડુપ્લિકેટ ડર જે બદમાશ લોકો હોય છે એવા દર કરે છે એટલે બ્રાન્ડની વાત છોડી દો વિમલની પણ ડુપ્લિકેટ કરનાર આપણે ત્યાં છે તો આ માનસિકતામાંથી દેશને માટે આપણે બહાર આવવું પડશે એ હું હોઉં તમે હોઉં બીજા કોઈ પણ હોય ત્યારે આપણે જો આ વિશ્વસનીયતા કેવડે છું ક્વોલિટી બાબતે તો વિશ્વના દેશો ભારતનો માલ સામાન એ કદાચ બીજા દેશો કરતા મોંઘો પડતો હશે તો પણ આપણી પાસે ખરીદવા માટે તૈયારી બતાવશે તો એવા સંજોગોની અંદર આ જે મંદીનું વાતાવરણ છે કદાચ એકાદ વર્ષ ટકે કે દોઢ વર્ષ ટકે અને મેં અગાઉ પણ કહ્યું કે હજારો લાખો વર્ષના દેશના ઇતિહાસની અંદર એકાદ દોઢ બે વર્ષ તો સેકન્ડના હજારોમાં ભાગ જેટલું પણ નથી એટલે આ સમય પણ નીકળી જવાનો છે એટલે આ બધી બાબતો માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ એટલે આવું મારું માનવું છે કે આર્થિક જે સંકટ છે એ સંકટ રહેવાનું નથી હા થોડી આર્થિક સમસ્યા રહેવાની છે એવા સંજોગોની અંદર આપણે આપણી જરૂરિયાતો ઘટાડવાની જરૂર નથી પણ જે વધારાની આપણે એક્સ્ટ્રા એક્સપેન્સ કરતા હતા વધારાનો ખર્ચો કરતા હતા એ ખર્ચાને બંધ કરવાની જરૂર છે આપણે એમ નથી કહેતા તમે ભાઈ બે ટાઈમની જગ્યાએ એક સમય જવું એટલે આવી વાત છે એટલે નિરાશાવાદમાં જવાની કોઈ જરૂર નથી આશાવાદી બનો ખૂબ સારું થવાનું છે અને આગામી દિવસોની અંદર લોકડાઉન ખુલે પછી આ જ લોકોની માનસિકતાને વધુ શાંત બનવા માટે સુંદર બનવા માટે આપણે યોગ શિબિર તરફના પણ પ્રયત્નો કરીશું આજના દિવસે અહીંથી આપણે વાતને પૂર્ણ કરીએ છીએ નમસ્કાર ડોક્ટર ઉર્મેશ ચૌહાણ અને શ્રી દિલીપસિંહ સાથેનો સુંદર મજાનો પરિસંવાદ સાંભળવા મળ્યો દિલીપસિંહજીનો આશાવાદ જે હું દિલીપસિંહને ઓળખું છું એ આધ્યાત્મિકતાથી જન્મેલો આશાવાદ છે અને શ્રી ડોક્ટર સાહેબ નો વાસ્તવિક વાદ આધુનિક મેડિકલ સાયન્સમાંથી ઉદ્ભવેલો છે એ બેનો ખૂબ સરળ મિશ્રણ થઈ અને લોકોની સમક્ષ મૂક્યો છે મારું માનવું છે કે બધાને પસંદ પડશે અને પરિવાર સાથે જોવા માટેનું આ એક સારો એપિસોડ છે આગામી દિવસોમાં કદાચ એવું પણ થઈ શકે કે અમે આવા પરિસંવાદો ફેસબુક પર લાઈવ કરશું અને શ્રી દિલીપસિંહજીનું કહેવું છે કે અગાઉ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર યોગથી અને કોરોના વાયરસમાં શું મદદ મળી શકે એ બાબતે પણ તજજ્ઞો લાવી અને પરિસંવાદ યોજીશું ભરત માતા કી જય નમસ્કાર